बनासकांठा जिल्लानी धानेरा तालुका पंचायते सरकार द्वारा गरीब परिवारों ने मळता लाभो परिवारों सुधी न पहोंचे ते माटे वचेटियाओने साथे राखी गामडाना गरीब परिवारों तेमां सरकारनी योजनाओ वच्चे लांचनो टोलबूथ उभो कर्यो छे अने लांचना टोलबूथमांथी लांच स्वरूपे के टकावारीना स्वरूपे रकम लई लाभार्थीने पसार करवामां आवे छे ત્યારબાદ સહાય આપવામાં આવે છે। ધાનેરા તાલુકાના જાડી ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈ ગરીબ પરિવારોની આપવીતી સાંભળી હતી। પ્રધાનમંત્રી આવાસ યોજનાના બીજા કે ત્રીજા હપ્તાની રકમ માટે વચેટિયા કે સરકારી કર્મચારીઓ 10,000 રૂપિયાની માગણી કરી રહ્યા છે અને ગરીબ પરિવારો દ્વારા રકમ ન આપતા છેલ્લા એકાદ વર્ષથી પ્રધાનમંત્રી આવાસના સરકારી મકાનોના હપ્તા હજુ પણ ચૂકવાયા નથી। ગુજરાતમાં ભ્રષ્ટાચાર કેટલી હદે વટાવી ચૂક્યો છે તેનો જીવતો જાગતો દાખલો ધાનેરા તાલુકાના અનેક ગામડામાં જોવા મળી રહ્યો છે। સરકારની અલગ અલગ યોજનામાં પોતાના મળતિયા કોન્ટ્રાક્ટરને કામ આપી સારી એવી કમાણી બનાસકાંઠા જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવી રહી છે। આમ તો જિલ્લાની રજૂઆત જિલ્લા કક્ષાએ કરવામાં આવતી હોય છે, પરંતુ હવે ધાનેરા તાલુકાના જાગૃત આગેવાનો જિલ્લા પંચાયતમાં રજૂઆત કરવાના બદલે મુખ્યમંત્રી તેમજ ગાંધીનગર સુધી રજૂઆત કરી રહ્યા છે, એટલે બનાસકાંઠા જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવતા કામો ઉપર લોકોનો ભરોસો રહ્યો નથી। સામાજિક આગેવાન જાડી ગામના હરનાથભાઈ દુનિયાએ મુખ્યમંત્રી પાસે ગરીબોને મળતા આવાસ બાબતે રજૂઆત કરી છે। બનાસકાંઠા જિલ્લા કલેક્ટર સહિત ગુજરાત સરકાર સુધી જાડી ગામમાં થયેલ આવાસના ભ્રષ્ટાચાર બાબતે રજૂઆત કરાઈ છે। આવાસ યોજના અંતર્ગત તાલુકાની અંદર એટલો મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે કે એની કલ્પના બહારની વાત છે। આમ સમજી લો કે ધાનેરા તાલુકાની અંદર ગામડે ગામડે પ્રધાનમંત્રી આવાસ યોજનાઓ જે ફાળવવામાં આવે છે એ ગરીબ લાભાર્થીઓને ફાળવવામાં જ નથી આવતા। સરકાર શ્રી અને નરેન્દ્રભાઈ મોદીનું એક જ સપનું છે કે દરેક નાગરિકને પોતાનું ઘરનું ઘર હોવું જોઈએ, પણ આ સપનાને ગોળીને પીવી જવાવાળા ગામડામાં ઢગલો માણસો બેઠા છે। એટલા બધા એજન્ટો થઈ ગયા કે 10,000 રૂપિયા ના આપો તો એમને મકાન મળતું નથી, એના કારણે સાચા ગરીબ લાભાર્થીઓ રહી જાય છે અને એટલો મોટો ભ્રષ્ટાચાર થાય કે જે સાચા લાભાર્થીઓની યાદીમાં નામ જ નથી હોતું, તેના કારણે એક લાભાર્થીઓને લાભ મળતો નથી અને જેના ઘરે ટ્રેક્ટર ને ગાડી છે એવા ઓને મકાન મળી ગયા છે, એના ઉપરથી સાબિત થાય કે નીચેથી ઉપર સુધી ભ્રષ્ટાચાર લુપ્ત છે। તો આ ભ્રષ્ટાચારને હટાવવા માટે દરેક નાગરિક જાગૃત થઈ અને સરકારમાં રજૂઆત કરે। હું મારા ગામ જાડીની વાત કરું તો એવા ઢગલો પરિવારો છે કે એમને મકાનની 100% જરૂરિયાત છે, છતાં હજી સુધી મકાનો મળ્યા નથી અને જે છે એ 8-9 મહિનાથી એક હપ્તો આપ્યો છે કે એમની પાસે 5,000 રૂપિયા લાંચ આપવા માટે નથી, એના કારણે તો આના માટે સરકાર શ્રી સત્વરે ધ્યાન આપી અને એવા લાભાર્થીઓને લાભ મળે અને સરદાર આવાસ, ઇન્દિરા આવાસ કે કોઈ પણ આવાસ યોજના છે એનું રીસર્વે થવું જોઈએ, કારણ કે જે સર્વે થયા છે એ બિલકુલ ખોટા છે અને ગરીબોને લાભ નથી મળે તો એ લાભ 100% મળવો જોઈએ। દર વર્ષે લક્ષ્યાંક પૂરા થાય, લક્ષ્યાંક પૂરા કરવા માટે સરકારનું આયોજન હોય છે, પણ ગામડામાં વચેટિયા અને દલાલોના કારણે એ લક્ષ્યાંક પૂરો નથી થતો। સરકારની તો એવી યોજના છે કે 2022 સુધીમાં ભારતનો કોઈ નાગરિક ઘર વગરનો ન હોવો જોઈએ, પણ આ લક્ષ્યાંકને પૂરું ન પડે એના માટે કેટલાક વિઘ્ન સંતોષી લોકો અને નીચેથી ઉપર સુધીના કર્મચારીઓનો મુખ્ય ફાળો રહેલો છે। આ બાબતે કોઈ તપાસ કદાચ આ બાબતે મેં કેટલી વખત રજૂઆતો કરી છે છતાં માહિતી નથી આપતા। તાલુકા પંચાયતમાં મેં માહિતી માંગેલી કે છેલ્લા 3 વર્ષમાં સરદાર આવાસ, ઇન્દિરા આવાસ કે પ્રધાનમંત્રી આવાસની યાદી આપો, છતાં એ લોકો યાદી નથી આપી અને ફરીથી આ મારા જોડે છે યાદી, આ રજૂઆત કરેલી છે, છતાં આ લોકો કશું કરતા નથી, તો આ બાબતે મુખ્યમંત્રી સુધી અને કેન્દ્ર સરકારમાં પણ રજૂઆત કરવાની મારી તૈયારી છે। મને નાગરિકો પણ સાથ આપશે તો હું ગમે તે લડવા તૈયાર છું। ધાનેરા તાલુકાના મોટાભાગના ગામોમાં બનેલા આવાસ માટેના પૈસા ચૂકવાઈ ગયા છે અને જે વ્યક્તિ 50,000 રૂપિયા આપે તેવા શ્રીમંત લોકોના નામે પણ પ્રધાનમંત્રી આવાસ મંજૂર થઈ ગયા છે। જિલ્લાનું ઊંઘી ગયેલું તંત્ર જાગે અને ગરીબો સુધી સરકારનો લાભ પહોંચાડે તેવી માંગ ઉઠી છે।